औद्योगिक विस्तार ने लाभ आपवा माटे मोरबी थी हळवद अने जेतपर मोरबी अणियाळी घाटीला रस्ता ने जेनी लंबाई 70 किलोमीटर छे एने 309 करोड़ रुपयाना खर्चे चार मार्गीय करवामां आवशे। एटले भाई ब्रिजेशभाई नी पण रजूआत हती, सौरभभाई नी पण रजूआत हती। અમે તો વચનો પૂરા કરીએ છીએ ને ભાઈ, બીજી સાહેબ જાહેરાત કરું છું, અમદાવાદ મહેસાણા ચાર માર્ગીય રસ્તો જે છે અત્યારે એને છ માર્ગીય કરવા માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરું છું। એવી જ રીતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના જે ખૂબ લોકપ્રિય બની ચૂકેલ છે એના માટે રૂપિયા 2011 કરોડની જોગવાઈ કરે છે, એમાં વધુ સુધારો કરી અને 936 કરોડના ખર્ચે જિલ્લા માર્ગો, મુખ્ય જિલ્લા માર્ગો અને અન્ય રસ્તાઓ પણ પહોળા કરવામાં આવશે। હવે તમારી બધાની જે લાગણી હતી માન્ય અધ્યક્ષશ્રી, આપણે વિધાનસભાની સદસ્ય નિવાસ કમિટીની જે માગણી હતી કે ધારાસભ્યશ્રીઓના સદસ્ય નિવાસ નવા, આધુનિક, વધુ સગવડવાળા અને મોટા બનાવવામાં આવે એનો સ્વીકાર અમે કર્યો છે, એટલે વિધાનસભા સદસ્ય નિવાસ સમિતિની ભલામણ અનુસાર ગાંધીનગર ખાતે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવવામાં આવશે। એ તો હવે નવા 22માં આવનારા લેશે ને ભાઈ, પેલા જગ્યા પસંદ કરશું પછી બનશે, અને હું માનું છું આંબો ભલા અપ્રવાહીએ, ફળ તો આવનારા જ ખાવાના છે, 22માં આવનારા લાભ મળશે, એ તો ભાજપ પર જ બધું આવવાના, એ તો નક્કી જ છે ને, એ હવે તમે નક્કી કરો સાહેબ। એ જ કહે છે કે અમારે તો મંજીરા વગાડવાના સાહેબ, આ બધું તો ભગવાન જાણે કોણ કોણ કોનો લાભ લેશે, શિક્ષણ હોય, આરોગ્ય હોય, રસ્તા હોય, કોઈ પણ સુવિધા હોય, કોણ લાભ લેશે તો ભગવાનને ખબર, આપણે તો પ્રજા માટે કરીએ છીએ, આવનારી ગુજરાતની નવી પેઢી માટે કરીએ છીએ, એટલે મારા માણસ તમારા માટે નથી કરતા, આવો ભાવ ના રાખતા, આપણા ગુજરાત માટે કરીએ છીએ, 6 કરોડ 30 લાખ લોટો માટે કરીએ છીએ।